बहुत गणा गंधन બાપુ તમે લ્યો, હજી કોઈ બાપુ જ બેઠા છે. ધણણ ધણણ બધા તાળીઓથી બધા હારવા રાજા આવે છે. હવે કેમ થશે આપણે? એકચ્યુઅલી કરો ટ્રાય, જે થવું હોય થાય. આમ છણે છણે ધણ 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 લાલ બદલાવી નાખ્યું. બોલો, વાહ, આપણી પાસે હિંમત આરી ગઈ. મને ગામાં જ કઈ, હવે આપણે શું કરશું? જો કેવી રીતે હું આ તો જો અહીંયા કઈ પ્રોગ્રામ કરવા આવ્યા નથી કોટલા ને, આપણે તો બધું આઈથી હું ધણણ ધણણ કહું એટલે તમારે એવી રીતે તાળી પાડવાની છે. દાખલા તરીકે પેલા આઈ એમ ટ્રાય, આપણું અંગ્રેજી જોરદાર છે. મારું અંગ્રેજી ભજિયાગીરી બાપુ સિવાય કોઈ ન સમજે. હા, બહુ હાર્ડ અંગ્રેજી છે મારું સાહેબ, હકીકત. આપ તો ડૉક્ટર છો, આપને ખબર હોય બધા, પણ મારું અંગ્રેજી હું બહુ ભણ્યો, હકીકત. હું આ અમેરિકા જાઉં, લંડન જાઉં, ગમે ત્યાં જાઉં, ન્યા અંગ્રેજી બોલું ને ઈડાઈ ન સમજી શકે એટલો કરું. હા, તો એટલે હું ક્યાંય બોલું નહીં. એટલે હું હવેણસ કરવી ને, બસ હવે મૂકો બધું, તમે જુઓ. હા, ગજ્ઞાન 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 ગમે ત્યાં લઈ લેવું આપણે ભાઈ, ગજ્ઞાન્યું તો સોપડ્યું મળે. હા, જો આ ગજ્ઞાન વેસવાદ નીકળ્યું હેલિકોપ્ટર. હા, કાંડર ઉડ્યું હોય એવું લાગે. અને મને તે કરો, ઓલી મધની માખી સાહેબ મોટી કરડી ગઈ હતી ને તે દુનો બૂમ થાય તો ભાગું છું. એટલે આ હું આ વિડીયોવાળા ભાઈની બહુ સારી વ્યવસ્થા છે ને, તાળીઓથી વધાવી લો. પણ આ તમે બૂમ કરો ને તો મને બધું ભૂલાઈ જાય છે, એટલે મારામાં તો એ લાવતા જ નહીં. હા બિપિનભાઈ, આ તો સારું નકુસા માંગલી આવી જાય આપણે. જો ભાઈ જો આવજો, બેન આવજો, કાગળ પત્ર લખેજો. એ ખરેખર છે, આપણે બેઠા બેઠા ઉડાડે. બોલો, હા કેમ ભાગ્યા ફારુકભાઈ? ઠીક આવ્યા, આવો આવો. હા, અરે ફારુકભાઈ, ફારુકભાઈ છે, સમાધાન કરવા ગયો ને સરપસ્થી નું આવ્યો. માળો વાલીડો ઘરે કરો. હવે આપણે આપણે મૂળ 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 ધંધામાં આવી આવી. હા, કારણ કે ચૈત્ર મહિનો છે, કોટલાનું સાનિધ્ય છે, મોગલનો ખોળો છે, અને ચામુંડાની સત્ર સાયા છે, એની વચ્ચે આપણે બેઠા છીએ આજ. એટલે મેં કીધું એમ બધે પ્રોગ્રામમાં અમે કહેતા હોય ઘરનો ડાયરો છે આજ ને એવું, તો અમે બધે કહે હરામ બરોબર હામાં બેઠા એને કોઈને ઓળખતા હોય, પણ આજ તો કાયદેસર ઘરનો ડાયરો, કાયદેસર ઘરનો ડાયરો. કારણ કે આ બધા હું કલાકાર નહોતો ત્યારથી ઓળખો છું, અને છતાં સાંભળો છો. આ કૃપાને જ બીજું શું કહેવાય, કયો મને. એટલે આપણે આજ મન મૂકીને, કારણ કે બધા ગામના સરપંચ આવ્યા છે, એક તો અમુક અમુક તો હાવ તાજા સરપંચ આવ્યા છે, હજી જબલું નથી વેઠ્યા. જબલું જેને ગ્રાન્ટને જબલું કહેવામાં આવે, અને સારા ધારાસભ્યો હોય, સારા બધા હોય તો એ સરપંચને ગ્રાન્ટ આપીને જબલું ઉઢાડે. તમે સરપંચ છો તો અમે તમને જબલું ઉઢાડીએ છીએ. હા, એટલે એ આપણે નથી વધામણી ખાવા જતા. પછી કોક સારા હોય તો વળી એમ કે તમારા છોકરાને અમે ઓલા શું કહે, ચાંદીના ઓલા કડલા લઈ દઈ. કોક વળી કે તમને અમે ઓલા ઓમકાર લઈ દઈ. એટલે એ તાજા સરપસો બધા બેઠા છે. આરસીભાઈની હાજરી છે,
અમારે શિવાભાઈ ની હાજરી છે. શિવાભાઈ મને કે હું દવાખાને જાઉં છું, પણ ન રહીએ ક્યાં? મને કે હવે હવારે દવા લઈ લે, બાકી ડાયરામાં આવવું છે. એટલે શિવાભાઈ છે, બિપિનભાઈ છે, મનુભાઈ બેઠા છે, ટૂંકમાં જેટલાના સન્માન અમારે બધાના થયા છે. અને કળસાર સદભાવના હોસ્પિટલ સાહેબ બહુ જબરજસ્ત સેવા એવા આપણા કળસરિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આ બધાને તાળીઓથી મારો બાપ બધાવો. મંચ ઉપર જેના દર્શન કરવા તમે આપણે જઈએ અને કદાચ આશ્રમમાં ઠેઠ ધક્કો થાય, દર્શન ન થાય, આજ એવા સંતો મંચ ઉપર પૂજ્ય ગોવિંદ બાપુ સતાધારથી પધાર્યા છે. ડડાણથી દેવેન્દ્રદાસ બાપુ બિરાજમાન છે. ઉપસ્થિત તમામ સંતો સામે પણ અમારે ભજિયાગીરી બાપુ, અમારે રાણી આઈથી બાપુ, એ તમામ સંતોને પણ તાળીઓથી વધાવો. બાપુ ભજિયાગીરી બાપુ બરાબર છે ને? હજી સુધી મને ખબર જ નથી પડી આ બાપુ નામ હું છે. હું 35 વર્ષથી ઓળખું, પણ એને ભજિયાવાલા એટલે અમે એનું નામ રાખી દીધું ભજિયાગીરી. એટલે બાપુ ભજિયાગીરી તરીકે ઓળખાય છે. અને ઓળખાય છે કરતાંય બહુ મારે જૂનો નાતો છે બાપા. મને નથી સાંભળતું સાહેબ, મને સાંભળે ત્યારથી એનો આશ્રમ તળાજા. અત્યારે થોડા સમયથી અમે અહીંયા ગામમાં નાનો એક આશ્રમ કરી નાખ્યો. પણ કળસરે સાહેબ કાયમી દી ઉગે વર્ષોથી, હો સાહેબ દી ઉગે એટલે મારી વાડીએ 5-7 મારા બાપા ને 5-7 ભાભલા આજની તારીખ સુધી હજી એને જાળવી રાખ્યું છે. આખો દી રહેવાનું, હાજે પાછું હોયું જવાનું, બસ સારા પુસ્તકો વાંચવાના. લગભગ કોઈ ગ્રંથ કોઈ પુસ્તક બાકી નહીં હોય, બસ પુસ્તક વંચાઈ જાય એટલે ખાલી ન્યાલી આવી જાય કે આ પુસ્તક વંચાઈ ગયો, બીજું તું કંઈક લેતો આવજે, અમને મોકલી દેજે. એટલે પછી ભજીયા ખાવાના અને પછી દાંત કાઢવાના. ક્યાં વાત હે, બસ નહીં ફંડ નહીં ફાળો, વંડી કરના હે ને ડંકી કરના હે ને કાંઈ આરામ બરોબર કાંઈ કરના હે તો હમણાં બેઠા છે સાતું. એટલે એ મને બહુ ગમે છે. તમે બધા બહુ ગમો છો યાર અમારા, આમ એવા વાલા લાગો એમ થાય કે એક એક જલેબીનું ઘોટલું તમારા મોઢામાં લઈ દઉં. પણ અત્યારે લાપસીની સિઝન છે એટલે હું આપણે છૂટક માજી બરાબર. અને બધાનો ખૂબ આગ્રહ હતો સાહેબ આ કાર્યક્રમ માટે, રાજુભાઈ ને અમારે બધા, એ તો મારા કાકાના દીકરાભાઈ, પણ એનો એનો એટલો ભાવ મનુભાઈ કે તારીખ તો 7 હતી, 15 દિવસ સુધી ચાલ્યું. મારા 7 રાજકોટની બાજુમાં એક બહુ મોટો આશ્રમ છે, ગૌશાળા છે, એ કાર્યક્રમ લેવાઈ ગયેલો એટલે એમાં કંઈ ચેન્જિંગ થયું હતું નહીં. પણ મા મોગલના ધામમાં મોગલે કૃપા કરી છે, ચામુંડાએ કૃપા કરી છે, આ બધાને હૃદયે વાત બેઠી અને તમે આ 6 તારીખ રાખી એટલે હું તો તમારો આયોજકોનો બધાનો આભાર માનું છું. નહીંતર આ કાર્યક્રમમાં હું 7 તારીખે રાખ્યો તો ના આવી શકત. અને ના આવું એનો મને બીજો વાંધો નથી, પણ આપણા ઘરના ડાયરાની સામે જે મને મોજ કરવાનો મોકો મળે. બહાર તો ખૂબ ફાટા ફાટા ફરી થઈ, કારણ કે તમે બધા પાયાના પથ્થર છો માયા આયર માટે. આ પરગણાએ મને સ્વીકાર્યો, આ પરગણાએ મને સાંભળ્યો, આ પરગણાએ અમારા વખાણ કર્યા ત્યારે હું ભાવનગર પગ્યો છું. અને ભાવનગરે વખાણ કર્યા પછી મુંબઈ પગ્યો છું, મુંબઈએ વખાણ કર્યા પછી અમેરિકા ગયો છું. પણ પાયામાં તો આપણું આ કોટડા થઈ લઈને કુંડવી સુધી. એટલે આ બધાને પધારો પધારો, મેરડીમાં વાળા આવો, હા બાવળિયા વાળી મેરડીઓ. એક હનુમાન દાદાના મેરડીમાં નામ જીચ્યા છે ને એવા, અને એક ભોળાનાથના નામ, એટલે દુનિયામાં બીજા નામ જ નહીં હોય તાત્કાલિક હનુમાન. અને બોય આપણે મહુવામાં તો આરસીભાઈ બે સ્થાન એવા, બાવળિયાવાળી મેળડી ને બાવળિયાવાળા હનુમાન. આવો પધારો પધારો. એટલે એવા બધા ભાવિક મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે, લગભગ 3 વાગશે ત્યાં બધા આવી જાય. પણ આપણો મેઇન મુદ્દો ભૂલાઈ ન જાય એટલે ઓલું ધણણ વાળું, એકચ્યુઅલી હું આવેલી એમ કહું ધણણ ધણણ, એટલે તમારે તાળી આવી રીતે પડવાની છે. અને આ તાળી કોટડા ટુ ચોટીલા આપણે સંભળાવી જોઈએ મારો બાપ. ધણણ ધણણ, પ્રસાદ નથી લીધા
અને તમને ગેરંટીથી કહું, માં મોગલની સાક્ષીએ કહું છું સાહેબ, ચામુંડાની સાક્ષીએ કહું, તાળી ત્રણ ઈ માટે પડાવું છું, પહેલી વહેલી ત્રણ તાળી કોઈએ પાડી હોય તો મહાદેવે પાડી હતી. એટલે એવી તાળી પાડો કે આને આડી વળી આપણી કઈક ભાગ રેખા ત્રાહી પ્રાહી થઈ ગઈ હોય. એ માં મોગલને અને માં ચામુંડાને કહે કે માં અમારી રાતની રેખાઓ તો હારી કરી નાખજે. હું હમણાં હમણાં કોઈ દિવસ ચૂંટણીનું બોલું નહીં, પણ હું આ કોંગ્રેસ વાળા ભાઈને ઘણી વાર કહું કે અમારા મોદી સાહેબ છે ત્યાં સુધી તમે અનુષ્ઠાનમાં આવ્યા જાઓ, અને ઓલો પંજામાં ભાગી રેખા દોરતા તમે ભૂલી ગયા છો, હારો જ્યોતિષને બોલાવીને એમાં રેખામાં કંઈક ફેરફાર કરો. તો આપણે ઈ જે કઈ થાય કે ન થાય એની રેખાનું, પણ આપણે આપણા હાથની રેખા જેવી ચોખ્ખી કરવી છે. કે માં ચામુંડ, હે માં મોગલ, આ તારો ચૈત્ર મહિનો હાલે છે, અને હે ભગવતી, આ તને પ્રાર્થના એવી કરીએ કે આ ચૈત્ર મહિનામાં એવી તું અમારી ઉપર કૃપા કર કે આવનારું ચોમાસું એ અમારું ટનાટન જાય, એટલે અમારું વરહ ટનાટન જાય ભલા માણસ. એટલે જોરદાર એવી તાળી આમ ધણણ ધણણ કહે, એટલે આમ ધણેડાટી છૂટવી જોવે. ધણણ 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 શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાગ. મૂળ વાત એટલે ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો બાળકો મનસુપર સંતો, આ બધાને વંદન કરીને સાગરદાને ગણપતિ વંદના કરી છે, ત્યાર પછી માં મોગલના ગુણગાન ગાયા એણે, અને અમારો મુક્તિદાન એ સરસ મજાનું સંચાલન કરી રહ્યો છે મનસુપર. દરેક કલાકારો, બેન અલ્પાબેન થી લઈ બેન ચંદ્રિકાબેન, અમારા દરેક કલાકારો, આપણે બધાને આનંદ કરવાનો છે. અને ત્યારે મનની અંદર જ્યારે માણસને મોજ આવે છે, જો સાંભળજો, ધરતીની અંદર જ્યારે મોજ આવે છે ત્યારે હારા કોટા ફૂટે છે, આકાશની અંદર હારી મોજ આવે છે ત્યારે એમ કહેવાય કે વરસાદ વરસે છે, અને એની બેની વચ્ચે રહેનારો માણા એને જ્યારે મોજના તોરા છૂટે છે ને ત્યારે આવા આયોજન કરવાના વિચાર આવે છે ભલા માણા. હર્ષિભાઈ, આ ગામડે ગામડે ને નેહડે નેહડે સાહેબ કહેવા ગયો કે જયારે એટલું બધું જયારે અહીંયા માણસ જયારે આવ્યું છે ત્યારે એક ધર્મ પ્રત્યે જે આ દેશમાં કેટલી લાગણી છે. મને કવિ દાદના શબ્દ યાદ આવે, આ દેશ કેવો છે, આપણું ભારત વર્ષ કેવું છે, ભારત વર્ષમાં ગુજરાત ને ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને એમાં આ દરિયાકાંઠો, આ ધરતી કેવી છે. એક શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે ભલા માણસ. મહાભારત વાવો તો ગીતા નીકળે, અને હજુ આમાંથી કોઈ બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ સાહેબ, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે ભલા માણસ. અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, અહીં ધબકે છે હજુ લક્ષ્મણની રેખા, કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે ભલા માણસ. પાકિસ્તાનના આતંકવાદીઓ ગુજરાતને ફરીને સાહેબ ઈ તાજ હોતી પોગી કે, પણ એના બાપની તેવડ નથી કોટલાનો કાંગરો વટી કે, આ ભગવતીઓ બેઠી છે અહીં. અને એ આજુબાજુના દેશને સાહેબ ખબર નથી, રામ ખાલી વાંદરા લઈને ગયા હતા, રાવણ જેવાને મારીને વી આવ્યા હતા. તો એ પાડોશી દેશને ધ્યાન રાખવું જોવે કે ખાલી વાનર જાય તો રાવણને મારીને વી આવે, તો આ દેશના નર ઉપડે તો દુનિયાને સર કરી લે ભલા માણસ, એવડી તાકાત છે આ ભારત. એટલે ધબકે
છે હજુ લક્ષ્મણ ની રેખા, રાવણ જેવા હજી બીતા બીતા નીકળે. લક્ષ્મણ ની રેખા એટલે હારો ઓફિસર, નવી ભરતી નો પીએસઆઈ નીકળ્યો, સોટા પાડતો ભલામણ. અને હંમેશા આ બધું પહેલું પહેલું યાદ રાખવું. બે મિત્રને તકલીફ પડે, વાંધો પડે, તો પહેલી વાર મિત્ર થયા પહેલું યાદ રાખવું. પહેલી વાર મળ્યા તેથી કેવો ભાવ હતો એને તમે જયારે યાદ કરો, અને સાહેબ તરત તમારું સમાધાન થઈ જાય. બે પાર્ટનરમાં તકલીફ પડે તો જેથી ભાગીદારીમાં જોડાણા તેથી કેવી મજા આવી હતી, દિવસને યાદ કરી લો, તમારી પાર્ટનરીમાં કોઈ દી તકલીફ નહીં પડે. અરે કહેવાય ગયો સાહેબ, તમે ખાલી શિક્ષક બનીને પહેલી વાર તમારી સ્કૂલે ગયા તેથી તમને શું અનુભવ થયો? ત્યારે તમને અંદરથી શું થતું હતું? પહેલી વાર તમારા ક્લાસમાં ગયા તમે ત્યારે તમને શું અનુભવ થતો હતો? એ કાયમ તમારી સ્કૂલે જવા માટે નીકળો ત્યારે એ દિવસને યાદ કરી લો. તમારી સ્કૂલ તમને કોઈ દિવસ એમ કહેવાય કે નાની નહીં લાગે. અરે છોડો, તમે પહેલી વાર ઓફિસ બનાવીને પહેલી વાર ઓફિસ ઉપર બેઠા, તમારી ખુરશી ઉપર બેઠા ત્યારે તમને શું અનુભવ થયો? એ કાયમ તમે ઘરેથી નીકળો ઓફિસે જવા માટે અને ખુરશી બેહો ત્યારે એ જ દિવસને યાદ કરી લો. સાહેબ તમને તમારી ખુરશી કોઈ જૂની નહીં લાગે ભલામણા. હે, અને હું કાયમને માટે પ્રોગ્રામના સ્ટેજ ઉપર ચડું ત્યારે પહેલે દિવસે જેથી સ્ટેજ ઉપર ચડ્યો હતો મને જેવું લાગતું હતું અનુભવ કરીને સ્ટેજ ઉપર આવું છું, એટલે મને કાયમ મારો પહેલો જ પ્રોગ્રામ લાગે. અને કાયમ જેને પહેલો જ દિવસ લાગતો હોય એને છેલ્લા દિવસ બહુ આવે નહીં. મોટા થઈ તો તકલીફ છે ને યાર, હું નાનો હતો ને સાહેબ ત્યારે પેન્સિલથી લખતો હતો, વડીલો ચેક રબરથી ભૂસીને પાછું સુધારી શકતા હતા, પણ હવે પેનથી મળ્યો છું લખવા, પાના ફાડીએ તો પાર નથી આવે એમ નાના રહ્યો. બાળક કોઈ ભૂલ કરશે તો વડીલ ઠપકો દઈ શકશે, પણ 80 વર્ષનો ભાભો હાથી કાલીન કોકના ટાયરમાં ભરાવતો હોય તો ઠું શું ભૂંડો લાગે યાર. નાના રહ્યો મજા આવશે નાના રહેવામાં. બાળક બાળક છે સાહેબ. એક બાળક એક છોકરાને સાહેબે પૂછ્યું કે બોલ બેટા એક ગણિતનો દાખલો આપું. હજી કહો તમ તારે કહો ને સાહેબ, એ આપણા હોય ટના ટન હોય, ભલે આમ 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 બાહ્ય આપણે કાંઈ બહુ નાવાનું ધોવાનું ન હોય. આજ હું સાહેબ સવારનો 8 વાગ્યાનો નીકળ્યો, કાલે સવારમાં 6 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો, આ રાજુભાઈને બધાએ ભાકોદર રાખ્યો, 6 વાગ્યા પૂરો થયો, બારિયા પરિવાર આપણા શિયાળ પરિવારના માતાજી ભાકોદર, 6 વાગ્યા પ્રોગ્રામ પૂરો કર્યો, 7 વાગ્યા ઘેરી આવ્યો. કેમ પગ્યા ભાઈ તમને હું ખબર, કેટલી જગ્યાએ ગયા, 17 મહિનો હાલે ઘણી જગ્યાએ સપ્તાહો કોકને લાપસ્યો, એટલે 5-6 જગ્યાએ આ દિવસે આટા મારીને બોરડા પગ્યો. મેં રાજુભાઈને કીધું કે રાજુ ખોખોળીઓ ખાઈ લો ભાઈ. મને કે નહીં ભાઈ સવારમાં નાઈ લેજો, અત્યારે આવો જ છે કાંઈ કા, એટલે હું ઓલા થોડાક આમ નાઈ લીધા તો ફ્રેશ, પણ તમને ભાડા તો હાવ ફ્રેશ થઈ ગયો. હા છોકરાને, એ આપણા ગામડાનો છોકરો, સાહેબે પ્રશ્ન કર્યો કે બોલ બેટા તારા પપ્પા એ બી મેર પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવે 2% વ્યાજના દરે, એટલે જોયું પછી એ બી વ્યાજનો ધંધો નથી કરતા, પછી એમ સમજતા નહીં કે આનું નામ લીધું તો એ 2 લાખ રૂપિયા લઈ આવે અને 2% વ્યાજના દરે 2 વર્ષ પછી તારા બાપુજી વ્યાજની રકમ સાથે મૂળ મુદલ રકમ સાથે ટોટલ મારીને કેટલા રૂપિયા તારા બાપુજી એબીને આપે? તો ઓલો કે એ કે નો આપે, એ કે કેમ ગણિત નથી જાણતો? કે ગણિત તો જાણું પણ તમે મારા બાપા નથી જાણતા, એને લીધા એના દીધા જ નથી ડોહા, મંડળીઓના બુશ મારોનું મુહૂર્ત જ મારા બાપાએ કરેલું, હવે અમુકે મુહૂર્ત જ કર્યા તમે શું કરી લો કયો હાલો. માણવા કરતા જાણવું વધારે અનુકૂળ હોય ને, અમુક વસ્તુ માણી જ લેવાય, અમુક વસ્તુ જાણવાની કોશિશ ન કરાય. આ શાસ્ત્રો છે ને એ માણી લેવાય, એમાં બહુ જાણવા ઊંડું ન ઉતરાય. હમણાં હું એક ભગવાન રામની વાત કરતો હતો, તે પ્રોગ્રામ પૂરો થયો, એક ભાઈ મને કે અહીંયા આવો અહીંયા આવો. રામને ક્યારથી ઓળખો? હું તું થોડો તારો ડો આરે ગયો હતો લંકામાં, અહીંયા વાતું ન કરતા બે જાઓ, નકર આમ ઉલ્લી ના બાજુ જાઓ ને, એ બાજુ જેને હાડલા પહેરવા હોય એને જ બેહવાનો રિવાજ છે અહીંયા. છતાં તમારે બેહવું હોય તો એકાદી જોડી મોકલી. હવે એ તો આ ઘરના સ્વયંસેવકો છે, પાસે આ તો ખાલી એને મજાક કરું છું, તમે હાસો ને, એ સ્વયંસેવકો છે, વ્યવસ્થાપક છે. હા
હા તો વારાઘડી જાહેર કરતા હતા કે એ બાજુ બહેનો બેઠા છે, આ બાજુ આવો, એમ નહીં દેખાતું હોય મને, ચાલુ એ નથી સમજાતું. આપણે બધે બોર્ડ મારવા પડે, ભાઈઓ વિભાગ, બહેનો વિભાગ, આપણા તમામ ઢોર રાખનારા આપણે માણસો છે, ગાયું ભેંસું બધાને ઘીરે હોય, ધણહેરમાં ચરી સરાણની અંદર ચરીને એ બધા ઢોર આપણે ઘીરે આવે તો સારું. ઘઉંને ખીલે હોવ યુ દે, ઢોરને ખબર પડે, બળદને પિયાના માપની ખબર પડે. કાયલી પાછું ફરાય, હળ હાંકતા થતો હેઠો આવી જાય તો બળદને મારતા તો હાલતા નહીં, બળદને ખબર પડી હતી પાડોહીના હેઠા ન ભંગાય. આ ટ્રેક્ટર આવ્યા પછી આ રા ગમે અહીંયા કાવા મારી દે. આ જરૂરી છે યાર. અને આ મોજ છે ને, એ મને તો એટલી જ ખબર પડે કે આ મોંઘવારીમાં, આ મોંઘવારીમાં આનંદ જેટલું સસ્તું કાંઈ નથી. આજે મોજ જે આપણને મળે છે, અમે આવી તમને બોલીએ તમે આનંદ કરો તો અમુકને કાંઈમાં મોજ જ ન હોય ને, બેઠા બેઠા તમાકુ સળતા હોય. આ એ કે મારો દીકરો ઓછા રૂપિયા ન લેતો, તમે દીધા કે દી એ કહેશો, દઈને કહેતા હોય તો વાંધો નહીં, પણ આપણે તો હાવ મફતમાં લહેર જ કરી છે યાર. અને આપણે તો એટલા બધા ભાગશાળી છીએ, ટક સાંડીએ એમ નથી. અહીંયા જાય તો કોટડા, આગળ જાય તો ભગુડા, આગળ જાય તો બગડાણ, હરિહર તક હાલે લે આ બેટા લે. હું નાનો હતો, મારા બહુ નાની ઉંમરમાં જન્મ થયેલો. આ કાલ સાંઈરામભાઈ બોલ્યા એટલે હું આજ બોલ્યો. હા, જાફરાબાદ સાંઈરામભાઈ બોલ્યા ને તે હું આજ બોલ્યો, નહીં તો આવું હું કઈ બહુ બોલું નહીં. હા, નાની ઉંમરમાં જન્મ થાય. કાલ કાલ અમારી સ્કૂલમાં બહુ એક સારા, બહુ એટલે બહુ સારા એક અધિકારી પીપામાંથી આવ્યા, એણે મારા વિદ્યાર્થી સામે વાત કરી. એક સાહેબે છોકરાને પૂછ્યું, ઇન્સ્પેક્શન આવેલું સાહેબ બહારથી, એટલે છોકરાને ઊભો કર્યો, બોલ બેટા પોરબંદરની અંદર ક્યાં મહાપુરુષનો જન્મ થયો છે? આપણા ભારતના એક બહુ મહાપુરુષનો પોરબંદરમાં એ જન્મ થયો, કોણ મહાપુરુષ હતા? ઓલો છોકરો કે કોઈ મહાપુરુષ જન્મ નથી. અરે ગાંડા તું, ઓલા સાહેબ ઉભેલા વર્ગ શિક્ષક ને એમ થયું કે સારું મેં ભણાવ્યું છે ને છોકરો કેમ ના પાડે? અરે બેટા મહાપુરુષની વાત કરું છું, પોરબંદર ની અંદર ક્યાં મહાપુરુષ નો જન્મ થયો? કે સાહેબ ખોટા રાડ્યો ના ખામાં કોઈ મહાપુરુષ નો જન્મ થયો નથી ન્યા. અરે ગાંડા જેનો ફોટો નોટમાં આવે છે, જેનો ફોટો નોટમાં આવે છે. કે સાહેબ તમે ગમે એમ કહો, જન્મ થયો જ નથી તો આપણે કેમ કેવું મહાપુરુષ નો જન્મ થાય જ નહીં. ઓલા સાહેબે કંટાળીને વૈયા ગયા, બહારથી આવ્યા થઈ. ઓલા સાહેબ વૈયા ગયા પછી બળીઓ લઈને સાહેબ આવ્યા, આપણા તો માસ્તર હોય લોટકન. ટપુડિયા, હા સાહેબ ઉભા થા, બહુ કીધા હો તો બકાલું બકાલું નહીં લો, ઓ વાડિયા થી આપણે માસ્તરો હારા હોય, જે હારા રીંગણા લાવે ને પહેલે નંબરે બેહાડી દે. અરે એક એક સાહેબ ને, એને બહુ જૂનો જોક છે આ, વિપિનભાઈ સાહેબ તે એને એના પાછા નાકમાલી બોલે, શોક ના જુનાગઢના બહુ જૂના હાસ્ય કલાકાર રમણીક દુધરેજીયાનો આ જોક છે. એક છોકરો ઉભો છે, તો તમે સાહેબ બાર આવ્યા જાવ, તમે ક્યાં ભણવા આવ્યા છો? મારી વાત નથી. એમાં એક છોકરો મોડો આવ્યો, એનું નામ ગોવિંદ. ખંભામાં કલ્તાનની થેલીનું દફતર, આપણે તો એ જ હતું ને બધું. પાસળામાં હાથ રાખીને આવ્યો, ગોવિંદા મોટો પાથણ વયોદા પાથણ થેલે બેદ કોઈ નીન મોટો આવ્યો. બોલો કે પણ સાહેબ એમાં છે ને સને, એટલે શું છે? માથી કીધે મહેમાન આવ્યા, તારે મોતો તારે તો તનવા ના હતા, તારે તા તનવા નહીં હતી. કે પણ સાહેબ સાંભળો તો ખરા, મારા ઘેરે મહેમાન આવ્યા,
મારા ભાઈએ દૂધપાક કર્યો. દૂધપાક સાહેબ ને પણ ટેર વેડી ગયેલો. દુનિયામાં તમામ મિસ્તાન થવાના, પણ દૂધપાક દેવો કહ કોઈમાં નીકળે નહીં. ડાયાબિટીસ નો બાપ વયો જાય. એક એક તાહરી બનીને દૂધપાક ખાવ એટલે ડાયાબિટીસ નો બાપ વયો જાય. ઓલા નિર્મળ બાબા એનો એકને માન નાખ્યો. એનો કેસ છો નિર્મળ બાબા ઉપર. આમ જે કરે ને કૃપા સરુ હો જાયગી. તે વડોદરાના ભાઈને કીધું કે બાબા મુજે 400 ડાયાબિટીસ રહેતી હે. અચ્છા ખીર ખાયા તમને કભી? ખીર ખાવ તો મરી ન જાઓ. ચિંતા છોડ દો, ખીર ખાના શરૂ કરી દો, કૃપા શરૂ હો જાય. બોલે ખીર ખાધી અને વયો ગયો. અને ઓલું રેકોર્ડિંગ હતું એ છોકરાએ પકડીને આપ્યું કોર્ટમાં. આને કીધું મારો બાપ મર્યો. એ તો બધું વહીવટ થઈ ગયો, પણ બન્યું એ વાત ફાઈનલ છે. અમુક મુદ્દા તો તમને તોડી નાખે સાહેબ. સિમ્બલ ની ખીણમાં બસ જતી હતી. ગુજરાતની વાત નથી, સિમ્બલ ની ખીણમાં બસ જતી હતી. ગુંડા આડા ફેર્યા, ભાગ ને ભાવે. ડ્રાઈવર કોણ નીચે ઉતારલો. ડ્રાઈવર કે ભાઈ હું ઉતરી જ જાઉં છું, કઈ ઠોહો મારતા જ નહીં. આ તમારા હાથમાં બંદૂકો છે, લાકડી તો છે નહીં, તો બે લાકડીએ બસી જાય. આ તો ગાબડું લઈને જાય ડોહે. ડ્રાઈવર નામ ઉતાર દીધો, કંડક્ટર નામ ઉતાર દીધો. કંડક્ટર ને આખી બસમાં ગુંડા વયા ગયા. સિમ્બલ ની ખીણના આખી બસમાં લે ઉઘરાણું કર્યું. મૂળ 3000 રૂપિયા નીકળ્યા આખી બસમાં. હાન ગુંડાનો મગજ લુખાવ. આપકો શરમ આની ચાહીએ? ઇતના રૂપિયા લેકર પ્રવાસ કર રહે હો? સબકો વાપસ કર દો. જેના જેના લીધે ને પાછા આપી ગયો. ડ્રાઈવર ને કે જવા દે. આગળ ઉભા ને કોઈ પૂછે કેજે કે નથી લૂટી. ઓલો જે બીજા ગુંડા હતા ને એને કીધું સરદાર એટલા તો એટલા લઈ લો ને, તા કે લાખ તો ડોહા ઓલાને હપ્તો નક્કી કરેલો છે. આમાં મૂળ 3000, ઘરના લાખવા 70000. જવા દીધું. આ બિહારમાં આપણી બધું નહીં. દૂધ પાંગ કે માર ભાઈ હશે ને અમારે છે ને સાહેબ ભે હું મને બધી ખબર છે. તારી કીધે ભગતી ભે એવી કોઈ ની કીધે નહીં. નવ સુંદરી તકવાસી નવ સુંદરી નું દૂધ. અરે વાહ વાહ, બાસમતી ચોખા. એલચી નાખી માર ભાઈ, આવતું જાતું જાયફળ નાખ્યું. ક્યાં બાત હે, બોલમાં ગોવિંદા બોલમાં. પછી એમાં એવું છું કે હું તમારે હાટું દૂધ પાક લાવ્યો. લોટો મોઢે માંડ્યો. વાહ દીકરા, એ રોજ મોદો આવ્યો અને રોજ તાદી ઘરે મહેમાન આવે અને રોજ તાદી માં દૂધપાક બનાવે. તું દૂધપાક છે ને પાછા હોઠ સાડતા જાય. ક્યાં બાદ અડધે પગ્યા પછી કીધું કે ઈ વાત હાથી ગોવિંદા, પણ તારા માં કોઈ દી નહીં ને આજ દૂધપાક કેમ આપ્યો? કે એમાં એમાં છે ને સાહેબ, દૂધપાકનું ટોપલું પીડ્યું હતું, મારા બા ઢાંકતા ભૂલી ગયા. અમારા બાજુના સવિતા કાકી છે ને, એનો કૂતરો હરાડો. કૂતરીનો હરાડો, તપેલીનું ઢાંકનું ઉઘાડું. થીબું નહીં, થીબું નહોતું સાહેબ. પતિ હું થયું કે પછી એવું છું કે કૂતરે બે જીભ. માલી લીધી. પતિ કે પતિ પતિ સાહેબ એવું છું કે બટા ગોવિંદ, મારા બા કે આ કૂતરાનો એઠો મહેમાનને દૂધપાક ન ખવડાવાય, તારા સાહેબને બહુ દૂધપાક વાલો છે ને. તાદી ધાતનો ગોવિંદ કૂતરાનો એઠો દૂધપાક. આન કુભાઈ લોટાનો ઘા કર્યો, પણ શારે દિવાલે રણે રાટી બોલી ગયો. તા તો ગોવિંદો રોવા મળ્યો. આન સાહેબ કીધા, એક તો કૂતરાને હતા દૂધપાક ખવડાવવાનો, પાછો રોવા બેઠો તો ધરે છો સાહેબ.